वेलकम टू एचके कुल ज्ञान एजुकेशन चैनल। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 8 नी सप्टेम्बर नु अंग्रेजी नु पेपर सोल्यूशन जोवाना छे। अने हाँ, आ पेपर सोल्यूशन नी आंसर की वीडियो ना अंत में मुकेली छे। तो चालो हवे वीडियो शुरू करिए। आज आप धोरण 8 ना सप्टेम्बर मसना अंग्रेजी नु पेपर सोल्यूशन जोशुं। आ पेपर सोल्यूशन 25 मार्क्स नु छे। तमारो पहेलो क्वेश्चन छे, नीचेनो पेरेग्राफ माथी प्रश्नोना जवाब आपो। आ पेरेग्राफ आपणा जे एक पाठનો છે, હું પહેલા વાંચું છું, તમે સાંભળજો। સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ। તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ। હી લિવડ ઇન અ વેરી સિમ્પલ લાઈફ। હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ। હી લિવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના। હિઝ ડિસાઇપલ્સ વોઝ બૈજુ બાવરા એન્ડ તાનસેન। વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી ઇન હિઝ ડેલી રૂટીન। હી ગ્રીટેડ ધેમ બોથ। આપણે આ પેરેગ્રાફનો હવે જવાબ લખવાના છે। આપણો તમારો પહેલો પ્રશ્ન છે, હુ લિવડ ઇન સિમ્પલ લાઈફ। અહીં તમે જોઈ શકો છો પેરેગ્રાફની ત્રીજી લીટી, સંત હરિદાસ લિવડ ઇન સિમ્પલ લાઈફ। તમે તેને પહેલા પ્રશ્નના જવાબ તરીકે લખી શકો છો। તમારો બીજો પ્રશ્ન છે, વેર ડીઝ સંત હરિદાસ લિવ। તમે અહીં જોઈ શકો છો કે અહીં લખેલું છે, સંત હરિદાસ લિવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર ઓન યમુના। તમે આ પ્રશ્નને બીજા પ્રશ્નના જવાબ તરીકે લખી શકો છો। ત્રીજો પ્રશ્ન છે, નેમ ધ ડિસાઇપલ્સ ઓફ સંત હરિદાસ, એટલે આપણે સંત હરિદાસના શિષ્યોનું નામ કહેવાનું છે। તે પણ ફકરામાં મેન્શન કરાયેલું છે, અહીં લખેલું છે, હિઝ ડિસાઇપલ્સ ઓર બાયજુ બવારા એન્ડ તાનસેન। એને તમે ત્રીજા પ્રશ્નના જવાબ તરીકે લખી શકો છો। તમારો ચોથો પ્રશ્ન એક ખાલી જગ્યા જેવો છે, અહીં લખેલું છે, સંત હરિદાસ વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ બ્લેન્ક, એટલે સંત હરિદાસ મ્યુઝિક અને ખાલી જગ્યા પર જીવતા હતા। તો અહીં તમે જોઈ શકો છો કે અહીં લખેલું છે, હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ, એટલે કે તે મ્યુઝિક અને લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન વિષ્ણુ પર જીવતા હતા। તો તમે આ ખાલી જગ્યા પર લોર્ડ કૃષ્ણ લખી શકો છો। હવે તમારો પાંચમો પ્રશ્ન, ટ્રુ ફોલ્સ, એટલે કે ખરા ખોટા કરવાના છે। પાંચમો પ્રશ્ન હું વાંચું છું, અકબર વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન, એનો મતલબ થાય છે કે અકબર તેના રોજિંદા જીવનના કાર્યોમાં વ્યસ્ત હતો। ના, અહીં આ નહીં આવે, કારણ કે ફકરામાં તમે જોઈ શકો છો કે અહીં લખેલું છે, સંત હરિદાસ વોઝ બિઝી ઇન હિઝ ડેલી રૂટીન, સો અહીં ફોલ્સ આવશે, જેવું કે તમે અહીં જોઈ શકો છો। હવે આપણે આગળ વધીશું તમારા બીજા ક્વેશ્ચન તરફ। બીજો ક્વેશ્ચન છે, માહિતી મેળવવા માટે ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ, મિત્રો તમે જાણો છો, હુ, વોટ, વેન, વેર, વાય અને હાઉ મેની, એ પ્રશ્નો પૂછીએ છીએ। તો અહીં લખેલું છે, માહિતી મેળવવા માટે ડબલ્યુ એચ પ્રશ્નો પૂછીએ તેવા પ્રશ્નોના જવાબ આપી શકશે। ક્વેશ્ચન 2, નીચે આપેલા વાક્યોમાં કૌંસમાં આપેલા શબ્દોના આધારે ડબલ્યુ એચ પ્રશ્ન બનાવો। અહીં આપણો પહેલો જે જવાબ છે જેને આપણે પ્રશ્ન બનાવવાનો છે, જે તે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન અ સ્પેસ ફોર 36 ડેઝ। અહીં આપણે હુથી ક્વેશ્ચન બનાવવાનું છે, એટલે કે હુથી આપણે ક્વેશ્ચન બનાવીશું। તો તમે અહીં સુનિતા વિલિયમને હટાવી હુ લગાવશો, એટલે કે હુ સ્ટેડ ઇન સ્પેસ ફોર 36 ડેઝ, કોણ સ્પેસમાં 36 દિવસ માટે રહ્યો હતો, તેનો મતલબ એવો થશે। તો તમે અહીં પહેલા પ્રશ્નના જવાબ તરીકે હુ લખી શકો છો। આપણો બીજો છે, મહાત્મા ગાંધી વોઝ બોર્ન એટ પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869। અહીં આપણે ટાઈમથી પ્રશ્ન બનાવવાનો છે, એટલે આપણને વેન આપેલો છે, તેથી આપણે અહીં 2 ઓક્ટોબરને કહી નાખીશું અને વેન લગાવીશું। અહીં આ રીતે પ્રયોગ થશે, વેન મહાત્મા ગાંધી વોઝ બોર્ન એટ પોરબંદર। આપણો ત્રીજો છે, મુન્ના ડ્રેન્ક ટી ઇન ધ મોર્નિંગ, અહીં આપણે વોટ ટી બનાવવાનું છે, વોટ એટલે શું થાય છે એ તમે જાણો છો મિત્રો, અહીં આપણે વોટ ટી બનાવવાનું છે, એટલે આપણે અહીં ટીને ઘડી નાખીશું, કારણ કે મુન્નાએ શું પીધું આપણે એવું બનાવવાનું છે, તો મુન્ના ડ્રિંક ટી આવશે, કારણ કે પ્રશ્નના અંદર આપણે ભૂતકાળનો ઉપયોગ કરી શકતા નથી, તેથી ડ્રિંકનું ડ્રિંક થઈ જશે અને તેનો જવાબ આવશે વોટ ડીડ મુન્ના ડ્રિંક ઇન ધ મોર્નિંગ। આપણો ચોથો છે, ધે અરેન્જ અ મીટિંગ ઇન ધ સ્કૂલ, અહીં આપણે જે જગ્યા છે તેને પ્રશ્ન તરીકે લેવાની છે, તેથી આપણને વેર આપેલું છે, અહીં આપણે સ્કૂલને હટાવી અને વેર લગાવવાનું છે, તેથી આપણે અહીં ક્વેશ્ચન આ રીતે બનાવીશું, વેર ડીડ ધે અરેન્જ ધ મીટિંગ, અહીં અરેન્જનું ઈડી હટી જશે, કારણ કે આપણે જેવું કે પહેલાં મેં કહ્યું આપણે ભૂતકાળને લઈ શકતા નથી પ્રશ્નમાં, એટલે અરેન્જ થઈ જશે, ઈડી કાઢી નાખવામાં આવશે। આપણો પાંચમો છે, સુજાતા બોટ અ ન્યૂ ડ્રેસ ફોર હર બર્થડે, અહીં આપણે વાય એટલે શા માટે સુજાતાએ ન્યૂ ડ્રેસ બાય કરી, તેનું આપણે બનાવવાનું છે, તેથી આપણે અહીં હર બર્થડેને કાઢી નાખવો પડશે, તેથી આપણે વાય ડી સુજાતા બાય અ ન્યૂ ડ્રેસ લાગશે।
તમે સમજી શકો છો કે આપણે ભૂતકાળનો ક્વેશ્ચનમાં ઉપયોગ કરી શકતા નથી, તેથી મેં બોટનો બાય કરી નાખ્યો, કારણ કે બોટનું સાદું રૂપ બાય થાય છે. અહીં એના સાથે આપણો બીજો ક્વેશ્ચન ખતમ થાય છે. હવે આપણે આવ્યા ત્રીજા ક્વેશ્ચન પર. અહીં તમે ક્વેશ્ચન વાંચી શકો છો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરું. અહીં આપણને સ્મોલ સ્મોલેસ્ટ સ્મોલેસ્ટ જેવા શબ્દો આપેલા છે. અને પહેલો પ્રશ્ન છે, અર હેબિટ ઇઝ બ્લેન્ક ધેન અ હોર્સ. અહીં આપણને ધેન આપેલું છે એટલે કરતા, ધેનનું મતલબ થાય છે કરતા. તો આ પ્રશ્ન થશે કે એક સસલું ઘોડા કરતાં ખાલી જગ્યા છે, તો આપણે અહીં સ્મોલ નહીં લગાવી શકતા, કારણ કે સ્મોલ એટલે નાનું એ નહીં વપરાય, કારણ કે એ એઝમાં વપરાય છે. અહીં આપણે સ્મોલર લગાવીશું એટલે સસલું એ ઘોડા કરતાં નાનું છે, તેથી આ ખાલી જગ્યામાં સ્મોલર આવશે, જે બીજા ક્રમાંક પર છે જે તમે જોઈ શકો છો. બીજો છે, અ ટ્રેન ઇઝ ખાલી જગ્યા ધેન અ બસ. અહીં તમે જોઈ શકો છો પહેલા પ્રશ્ન જેવું જ છે, તેથી અહીં પણ લોંગર આવશે એટલે અ ટ્રેન ઇઝ લોંગર ધેન અ બસ. ત્રીજો પ્રશ્ન છે, એન ઓરેન્જ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ એપલ. અહીં તમે જોઈ શકો છો આપણે બિગર કે બિગેસ્ટ નહીં લગાવી શકતા, એટલે આપણે બિગ લગાવીશું, એટલે કે એક ઓરેન્જ એ એપલ જેટલું જ હોય છે. ચોથું છે, ધ હિમાલય ઇઝ ધ ખાલી જગ્યા માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. એટલે કે હિમાલય દુનિયાની સૌથી ખાલી જગ્યા પર્વતમાળા છે. અહીં આપણે હાઈ ને હાઈએસ્ટ નહીં લગાવી શકતા, કારણ કે આપણે હિમાલયને બધાથી મોટી બતાવવાની છે, તેથી આપણે અહીં હાઈએસ્ટ લગાવીશું, જેવું કે તમે જોઈ શકો છો મેં અંડરલાઈન કરી છે. પાંચમું છે, અ સિટી ઇઝ ખાલી જગ્યા ધેન અ વિલેજ. એટલે કે એક શહેર એક ગામ કરતાં કેવું હોય છે, તો અહીં આપણે લાર્જ નહીં લગાવી શકતા, એટલે આપણે લાર્જર લગાવીશું, જેવું કે આપણે પહેલાં અને બીજા પ્રશ્નમાં કર્યું હતું. હવે આપણે ત્રીજો પ્રશ્ન અહીં ખતમ થાય છે, આપણે આવ્યા ચોથા પ્રશ્ન પર. તમારો ક્વેશ્ચન 4 છે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી 6-7 શબ્દોનું વાક્ય બનાવો. અહીં આપણને એક્ઝામ્પલ પણ આપેલું છે, જેમ કે અહીં ગાર્ડન આપેલું છે, તો આપણે ગાર્ડનનું આપણે વાક્યમાં પ્રયોગ કરવું હશે તો આપણે એવી રીતે બનાવી શકીએ છીએ. એમણે એક્ઝામ્પલ આપેલું જ છે, દેર ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન ઇઝ ઇન આર ટાઉન. તો હવે આપણો પહેલો જ છે ફેર, તો આપણે તેનું બનાવી શકીએ છીએ, જેવું કે ઉપર ઉદાહરણ આપ્યું છે એનાથી જ આપણે થોડી માહિતી લઈને બનાવી શકીએ છીએ. એટલે કે હું બનાવું છું, તમે બીજું બનાવવું હોય તો બી તમે બનાવી શકો છો, પણ હું એવું બનાવું છું, દેર ઇઝ અ બિગ ફેર ઇન આર ટાઉન. એટલે કે અહીં અમારા ગામમાં મોટો મેળો યોજાયો હતો. આપણો બીજો શબ્દ છે ટોય સ્ટોર, તો તેનો હું બનાવું છું, દેર ઇઝ અ ટોય સ્ટોર ઇન ધ ફેર. એટલે કે મેળામાં એક રમકડાની દુકાન હતી. આપણો ત્રીજો છે સ્કૂલ, દેર ઇઝ અ સ્કૂલ નિયર માય હાઉસ. એટલે કે મારા ઘરની બાજુમાં એક શાળા છે. આપણો ચોથો શબ્દ છે ફ્રેન્ડ, એટલે કે મિત્ર. તો આપણે કહી શકીએ છીએ કે તમારું જે પણ મિત્ર હોય, અહીં મારો મોહન મારું મિત્ર છે, એટલે હું બોલું છું કે મોહન ઇઝ માય ફ્રેન્ડ. એટલે કે ફ્રેન્ડ આપણું વાક્યમાં આવી ગયો છે, શબ્દ વાક્યમાં આવવું જોઈએ, કારણ કે આપણે શબ્દનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પાંચમો શબ્દ છે જાયન્ટ વ્હીલ, જેનો મતલબ થાય છે ચકડોળ. ચકડોળ તમે બધાએ જોઈ જ હશે મેળામાં, તેથી આપણે ચકડોળનું જો વાક્યમાં પ્રયોગ કરવા જઈએ તો તેના અંદર મેળો એટલે કે ફેર જોઈએ જ, તેથી હું બનાવું છું, દેર ઇઝ અ જાયન્ટ વ્હીલ ઇન ધ ફેર ટુ. એટલે કે આ મેળાના અંદર એક જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ પણ હતી. હવે આપણો ચોથો પ્રશ્ન ખતમ થાય છે, આપણે આગળ વધીએ પાંચમા પ્રશ્ન તરફ. તમારો પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોનો એન્ડ એટલે કે વાક્યોને એન્ડ એટલે કે અને અથવા નીચે આપેલા વાક્યોને એન્ડ અથવા બટ વડે જોડો. એક્ઝામ્પલ આપણને આપેલું છે, રીના ઇઝ અ ડૉક્ટર, ટીના ઇઝ અ ડૉક્ટર. હવે આપણે તેને મિક્સ કરવાનું છે, એટલે આપણે અહીં લખી શકીશું રીના એન્ડ ટીના આર ડૉક્ટર્સ. અહીં ઇઝનું આર થઈ જશે, કારણ કે રીના અને ટીના બહુવચન થઈ જશે, તેથી આપણે એવી રીતે બનાવી શકીશું. બીજો એક્ઝામ્પલ આપેલું છે, સી ઇઝ લિટલ, સી ઇઝ બ્રેવ. અહીં આપણે પહેલાં ઉપર બનાવ્યું છે, એવું નહીં બનાવવાનું, કારણ કે અહીં આપણે એન્ડ એટલે અનેનો ઉપયોગ નહીં કરવાનું, પણ બટ એટલે છતાં એવું ઉપયોગ કરવાનું છે. તેથી આપણે અહીં લખીશું સી ઇઝ લિટલ બટ બ્રેવ, એટલે કે તે નાની છે છતાં તે બહાદુર છે. આપણો પહેલો પ્રશ્ન છે, કલા ઇઝ ટીચર, માલા ઇઝ ટીચર. આપણે તેને પહેલા એક્ઝામ્પલ પ્રમાણે મિક્સ કરીશું તો બનશે કલા એન્ડ મારા આર ટીચર્સ, કારણ કે આપણે બહુવચન કરવું પડશે એટલે ઇઝનું આર થશે અને ટીચરનું બહુવચન સ્વરૂપ ટીચર્સ થશે. બીજો છે, રેનુ ઇઝ ક્લેવર, રેનુ ઇઝ લેઝી. અહીં આપણે બીજા એક્ઝામ્પલ પ્રમાણે બનાવીશું, એટલે કે રેનુ ઇઝ ક્લેવર બટ લેઝી. અહીં આપણે બટનો ઉપયોગ કરીશું. આપણો ત્રીજો છે, મહેશ વિઝિટેડ ધ સર્કસ એન્ડ રમેશ વિઝિટેડ ધ સર્કસ. તો આપણે બેઉને મિક્સ કરીશું, જેવું કે આપણા પહેલા એક્ઝામ્પલમાં આપેલું છે, એટલે મહેશ એન્ડ રમેશ વિઝિટેડ ધ સર્કસ. ચોથો છે, ધે રીચ ધ બસ સ્ટોપ, બસ સ્ટોપ બટ ધે મિસ ધ બસ. અહીં આપણે બીજા એક્ઝામ્પલનો ઉપયોગ કરીશું, એટલે કે બટનો ઉપયોગ કરીશું, એટલે આપણે લખી શકીશું કે ધે રીચ ધ બસ સ્ટોપ બટ ધે મિસ ધ બસ, એટલે કે તેઓ બસ સ્ટેશને પહોંચી ગયા હતા પણ તેમણે બસ છોડી. અહીં આપણો પાંચમો છે, જય ઇઝ માય ફ્રેન્ડ, વિનુ ઇઝ માય ફ્રેન્ડ. જય અને વિનુ બંને મારા ફ્રેન્ડ છે, એટલે હું અહીં એન્ડનો ઉપયોગ કરીશ, જેવું કે આપણા પહેલા એક્ઝામ્પલમાં આપેલું છે, એટલે જય એન્ડ વિનુ આર માય ફ્રેન્ડ્સ થશે. આપણે બહુવચનનો ઉપયોગ પણ કરીશું.